કેશોદના ચારચોક નજીક અંડરબ્રિજમાં પડી જવાથી શ્રમિકનું મોત થતા કામગીરીમાં થતા વિલંબને કારણે લોકોમાં રોષ જોવા મળે છે. અંડરબ્રિજના ખુલ્લા કાંઠે ઊંઘી રહેલા શ્રમિકોનું પડી જવાથી મોત નિપજ્યું છે. અંડરબ્રિજમાં પાણી ભરેલું હોય શ્રમિક પડી જવાથી ઈજા પહોંચ્યા બાદ પાણીમાં ગરકાવ થયો હતો. સરકારી હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે મોત થયાનું જાહેર કર્યું હતું. મરણ જનાર વિજયભાઈ કાનાભાઈ ચારોલિયા ઉંમર વર્ષ 40 સ્થાનિક રહેવાસી હોવાનું જાણવા મળે છે. શ્રમિક છૂટક મજૂરી કામ કરતો હોય તેના મોતના પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી છે. એનો પગ લપસતા પાણી સળિયામાં સળિયો ગળી ગયો. એને એમાં પાણી ભરેલું છે. કામગીરી એની કોઈ રસ્તાની ચાલુ નથી. વર્ષ ત્રણ ચાર વર્ષ થયા છે. એની કોઈ બોલી નથી, સૂચના નથી, એની કોઈ કામગીરી નથી. એવું પહેલાં એ બેનાવ બની ગયો હોત, કામગીરી ચાલુ હોત તો મારા ઘરના નું થતું જ નહીં. અત્યારે મારા ઘરના છે એ મજૂરી કરીને લાવતા, મારા ચાર છોકરા છે એના પર નીકળતા, અમે એ લાવતા, હું એ કરતી થોડું ઘણું બને એવી રીતના મારા મજૂર માને છે, મજૂરી કરીને ખાતા છે. બેન તમારી શું માંગ છે? મારા ઘરના પડે મજૂરી પર હાલતું ઘર સરકારી હોસ્પિટલે દેવી પૂજક સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. શ્રમિકના આકસ્મિક મોતથી પત્ની અને ચાર બાળકો નોંધારા બન્યા છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અંડરબ્રિજની ધીમી અને અસુરક્ષિત કામગીરીને લઈ એક વ્યક્તિનું મોત નિપજતા શહેરીજનોએ રોષ વ્યક્ત કર્યો છે. કેશોદ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી મહેશભાઈ મકવાણા. આજનો જાણ થઈ કે દેવ પૂજક સમાજના વિજયભાઈ કાનાભાઈ જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બને છે તે આજ 2.5-3 વર્ષથી એમને જ પડતર પડ્યો છે. ચોમાસા હોવાના હિસાબે એ બ્રિજનું કામ અત્યારે અટકેલું પડ્યું છે. વિજયભાઈ કાનાભાઈ ત્યાંથી પસાર થતા અમુક માણસો એમ કહે છે કે વિજયભાઈ ચાલીને આવતા હતા, કોઈ કહે છે કે વિજયભાઈ ત્યાં સૂતા હતા. હકીકતમાં ખબર નથી, પણ ત્યાં પડી જતા વિજયભાઈ કાનાભાઈ પડી જતા અંડરબ્રિજના જે ઊભા સળિયા છે તે ઘૂસી જવાથી તેમનું મૃત્યુ થયું છે. સતતને સતત કેશોદવાસીની માંગ છે કે આ બ્રિજ જો વહેલી તકે પૂર્ણ થયો હોત તો આવી ઘટના બને નહીં. માટે મારી માંગ છે કે આ બ્રિજનું કામ જલ્દી તકે પૂર્ણ થાય અને જે ભાઈ ઓફ થઈ ગયા છે દેવી પૂજક સમાજના એના પરિવારને સરકાર તરફથી વળતર મળે. જય હિન્દ.